નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં. એવી તો ઘણી બધી વાતો આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે જેની આપણે અને તમે કલ્પના પણ ન કરી શકીએ. આપણે બધાએ તો જાણીએ જ છીએ કે બધી સ્ત્રીઓને દર મહિને માસિક આવે છે. જ્યારે વિજ્ઞાન તેને સામાન્ય પ્રક્રિયા માને છે તો આપણા શાસ્ત્રોમાં તેને સ્ત્રીઓની નબળાઈ તરીકે વર્ણવવામાં આવી છે. મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે દર મહિને માત્ર મહિલાઓને જ શા માટે આ શારીરિક પીડા સહન કરવી પડે છે, આનું કારણ શું છે? તો ચાલો જાણીએ મહિલાઓને દર મહિને શા માટે સહન કરવું પડે છે અને આ માટે હિન્દુ શાસ્ત્રોમાં શું કારણ આપવામાં આવ્યું છે. શું તમે જાણો છો કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓના માસિક ચક્રનો પણ ઉલ્લેખ છે? ભાગવત પુરાણ અનુસાર સ્ત્રીઓને માસિક સ્ત્રાવ શા માટે આવે છે? કેટલાક મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લઈને ઘણા વિવાદો થયા છે. મંદિરના અગ્રણી લોકોએ કહ્યું કે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતમાં મંદિરના વડાઓનું પણ કહેવું છે કે મહિલાઓને માસિક પરીક્ષણ મશીન તપાસ્યા પછી જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. તેમને લાગે છે કે મહિલાઓની શુદ્ધતા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓના માસિક ધર્મનો પણ ઉલ્લેખ છે? ભાગવત પુરાણ અનુસાર સ્ત્રીઓને માસિક સ્ત્રાવ શા માટે આવે છે? આ વિશે એક દંતકથા પણ પ્રચલિત છે. પૌરાણિક કથાઓ અનુસાર તેનું કારણ દેવરાજ ઇન્દ્ર દ્વારા મહિલાઓને આપવામાં આવેલ શ્રાપને આભારી છે. ભાગવત પુરાણ અનુસાર એકવાર ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવ ઉપર ગુસ્સે થયા. આનો લાભ લઈને રાક્ષસોએ દેવલોક ઉપર હુમલો કર્યો. આ કારણથી ઇન્દ્રદેવને પોતાનું સિંહાસન છોડીને ભાગવું પડ્યું. રાક્ષસોથી પોતાને બચાવતા ઇન્દ્રદેવ સૃષ્ટિના સર્જક બ્રહ્મા પાસે પહોંચ્યા અને બ્રહ્માજી પાસે મદદ માંગવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે હે ઇન્દ્ર, આ માટે તમારે બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી પડશે. જો તે રાજી થશે તો તમને સ્વર્ગ પરત મળશે. આ રીતે તમારું દુઃખ દૂર થઈ જશે. પછી ઇન્દ્રદેવે બ્રાહ્મણ વ્યક્તિની સેવા શરૂ કરી, પણ તે અજાણ હતો કે તે બ્રાહ્મણની માતા અસુર હતી. બ્રાહ્મણની માતાને અસુરો પ્રત્યે વિશેષ લગાવ હતો. આવી સ્થિતિમાં ઇન્દ્રદેવ દ્વારા અર્પણ કરવામાં આવેલી તમામ હવન વસ્તુઓ જે દેવોને અર્પણ કરવામાં આવતી હતી તે બ્રહ્મ જાણકાર અસુરોને અર્પણ કરવામાં આવતી. તેનાથી ઇન્દ્રદેવની સેવા ભાંગી પડી. જ્યારે ઇન્દ્રદેવને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તે બ્રાહ્મણનો વધ કરી નાખ્યો. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ હત્યા એ ગંભીર પાપ છે. આ કારણોસર ઇન્દ્રદેવને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો અને બ્રહ્મ હત્યા માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા. આ પાપ એક ભયંકર રાક્ષસના રૂપમાં તેમની પાછળ ગયું. જેમ તેમ ઇન્દ્રએ પોતાની જાતને એક ફૂલમાં છુપાવી અને તેમાં ઘણા વર્ષો સુધી ભગવાન વિષ્ણુ માટે તપસ્યા કરવાનું ચાલુ રાખ્યું. ભગવાન વિષ્ણુ ઇન્દ્રદેવની તપસ્યાથી પ્રસન્ન થયા અને ઇન્દ્રદેવને બ્રહ્મ હત્યાના ગુનામાંથી બચાવ્યા. તેમણે આ પાપની મુક્તિ માટે એક સૂચન પણ આપ્યું. સૂચન મુજબ ઇન્દ્રદેવે ઝાડ, પાણી, જમીન અને સ્ત્રીને તેમના પાપનો થોડો થોડો અંશ આપવા માટે મનાવ્યા. ઇન્દ્રદેવની વાત સાંભળીને તેઓ તૈયાર થઈ ગયા અને ઇન્દ્રદેવે તેમને એક એક વરદાન આપવાની પણ વાત કહી. સૌથી પહેલા વૃક્ષે બ્રહ્મ હત્યાના પાપનો ચોથો ભાગ લઈ લીધો, જેના બદલામાં ઇન્દ્રદેવે વૃક્ષને પોતાની જાતે જ જીવિત થવાનું વરદાન આપ્યું. પછી જાળે થોડા ભાગનું પાપ લઈ લીધું અને ઇન્દ્રદેવે જળને વરદાન આપ્યું કે તેમનામાં અન્ય વસ્તુઓને શુદ્ધ કરવાની શક્તિ હશે. બ્રહ્મહત્યાનું ચોથા ભાગનું પાપ ધરતીએ લીધું અને એના બદલામાં ઇન્દ્રદેવે ધરતીને વરદાન આપ્યું કે ધરતી પર લાગનાર કોઈ પણ ગાથી તેની કોઈ પણ અસર નહીં થાય. આખરે સ્ત્રીઓ બાકી રહી ગઈ. ઇન્દ્રનું બ્રહ્મહત્યાનું પાપ સ્ત્રીએ લીધું અને બદલામાં ઇન્દ્રએ સ્ત્રીને એક વરદાન આપ્યું કે સ્ત્રીઓ દર મહિને માસિક ધર્મ થશે, પરંતુ સ્ત્રીઓ પુરુષોની અપેક્ષાએ અનેક ગણી વધારે કામનો આનંદ ઉઠાવી શકશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓ સદીઓથી બ્રહ્મહત્યાનું પાપ ઉઠાવતી આવી છે, તેથી તેમને મંદિરોમાં તેમના ગુરુઓની પાસે જવાની મંજૂરી નથી. એવું પણ માનવામાં આવે છે કે ત્યારથી સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ શરૂ થયો. જો કે આધુનિક યુગમાં જે લોકો વૈજ્ઞાનિક અભિપ્રાયમાં વિશ્વાસ કરે છે તેઓ આ બાબતને ગંભીરતાથી નથી લેતા. મિત્રો, હવે વાત કરીએ અન્ય ધર્મો પીરિયડ વિશે શું કહે છે. શું ખરેખર સ્ત્રીઓ અપવિત્ર હોય છે?
સ્ત્રીઓ અપવિત્ર હોય છે એની વાત કરીએ તો આપણે ત્યાં માસિક ધર્મ અને તેના નિયમ ખૂબ જ મોટા વિવાદનો પ્રશ્ન બની ચૂક્યા છે. આજે પણ સમાજના કેટલાક ભાગોમાં રહેલી આ જડતા સામે બે વિચારધારાઓ, જૂનવાણી અને આધુનિક, બંને પોતપોતાની દલીલો રજૂ કરે છે. જો કે અહીં મહત્વની વાત એ છે કે શું આ દલીલને કોઈ વૈજ્ઞાનિક આધાર છે કે પછી ફક્ત ચાલી આવતી પરંપરાના નામે મહિલાઓ સાથે આજે પણ આવો દુર્વ્યવહાર કરવામાં આવે છે. એક તરફ આ પીરિયડના ગાળામાં આ મહિલાઓને અપવિત્ર માનીને તેમની સાથે અછૂતો જેવો વ્યવહાર કરવામાં આવે છે. બીજી તરફ આ જ સમાજ પીરિયડનું લોહી નીકળવાની ઘટનાને ચમત્કારિક ગણીને રજસ્વાલા દેવીની પૂજા માટે તેમના દરબારમાં કલાકો લાઈન લગાવીને ઊભા રહે છે. દેશના પૂર્વોત્તમાં આવેલ કામાખ્યા નામની શક્તિપીઠ કે જેને દેવી શાસ્ત્રો મુજબ 51 શક્તિપીઠમાં સ્થાન મળ્યું છે. અહીં કહેવાય છે કે સતીના દેહ ત્યાગ બાદ અહીં દેવીની યોનિ પડી હતી, જેના પર રાખવામાં આવેલું કપડું પીરિયડના દિવસો દરમિયાન લાલ કલરનું થઈ જાય છે, જેનો પ્રસાદ લેવા માટે દેશભરના લોકો આવે છે. પરંતુ ઘરના જ મંદિરોમાં જીવતી જાગતી સ્ત્રીને પ્રવેશ નથી મળતો, આ ઉત્સાહ માટે. શું હિન્દુ ધર્મ સિવાયના ધર્મોમાં પણ આ પ્રકારે રજસ્વાલા સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે? પીરિયડ વિશે શું કહે છે અન્ય ધર્મો? શું આપણે ત્યાં પ્રવર્તી રહેલી પરંપરાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે? અને જો છે તો પછી શું આ પરંપરાઓનું આપણે ખોટી રીતે અર્થઘટન કરીને ભૂલ કરી રહ્યા છીએ? તેવા તમામ સવાલો આજે આપણે જાણશું. મિત્રો, હિન્દુ ધર્મ જ નહીં, અન્ય ધર્મમાં પણ પીરિયડને લઈને આવી જ કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ છે જે મહિલાઓ સાથે અન્યાય કરે છે. જેમ કે જ્યાં હિન્દુ ધર્મ માને છે કે પવિત્ર જગ્યાએ આ સમય દરમિયાન સ્ત્રીએ પ્રવેશ ન કરવો જોઈએ, ત્યાં ઇસ્લામ, ક્રિશ્ચન, યહૂદી અને બૌદ્ધ ધર્મમાં પણ આવી જ કેટલીક માન્યતાઓ છે. આ ધર્મમાં પણ પીરિયડ દરમિયાન સ્ત્રીઓને હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમના વિચાર અનુસાર આ સમયગાળામાં સ્ત્રીઓ અશુદ્ધ હોય છે. મિત્રો, ઈસાઈ ધર્મની જૂની પરંપરા મુજબ પહેલાના સમયમાં અહીં પીરિયડ દરમિયાન મહિલાઓને ખાસ અલગ પ્રકારના ઘરમાં રહેવા માટે ફરજ પાડવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં જ્યાં ઈસાઈ ધર્મનું વર્ચસ્વ હતું તેવા યુરોપ સહિતના પ્રદેશોમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓને એક અલગ ઝૂંપડી બનાવીને રહેવું પડ્યું છે, તેમજ 4-5 દિવસ આ ઝૂંપડીમાંથી બહાર આવવાની તેમને પરવાનગી આપવામાં નહોતી આવતી. તેમજ જ્યારે સ્ત્રીઓને માસિક દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોય, તેમને સુવર્ણના માસ સાથે સરખાવવામાં આવતો, તેમને ચર્ચ તેમજ ગર્ભમાં પ્રવેશ કરવામાં પણ નથી આવતો. મિત્રો, દુનિયાના બધા જ ધર્મોમાં સ્ત્રીઓને અપવિત્ર માનવામાં આવી છે, પરંતુ શીખ ધર્મ જ એક એવો ધર્મ છે જ્યાં મહિલાઓને અપવિત્ર નથી માનવામાં આવતી. શીખ ધર્મની માન્યતા મુજબ વ્યક્તિનું જીવન સ્ત્રીના આજ લોહી અને પુરુષના વીર્યના સંયોગથી બને છે, માટે સ્ત્રી અપવિત્ર ન હોઈ શકે. આ ધર્મમાં મહિલાઓ પર કોઈ જ પ્રકારના પ્રતિબંધ નથી લાદવામાં આવ્યા અને તેમને તમામ કાર્ય કરવા માટે સક્ષમ રાખવામાં આવી છે. તો મિત્રો, આ હતું પૌરાણિક કારણ જેના લીધે સ્ત્રીઓને દર મહિને પીડા ભોગવવી પડે છે. અને બીજી વાત કરી અન્ય ધર્મોમાં પણ સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે આ સમય દરમિયાન. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન, જે ઘંટડીનું નિશાન આવે છે, તેને પણ ઓન કરી નાખજો, જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો. માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.